પ્રેરણા પુષ્પકળીમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, કહેવત છે કે સારા લોકોને આ જગતમાં ખરાબ કંઈ મળતું નથી અને ખરાબ લોકોને આ જગતમાં સારું કંઈ મળતું નથી. જગત એકનું એક જ છે. મહાભારતમાં આવી કંઈક વાત છે કે ગુરુ દ્રોણાચાર્ય દુર્યોધનને કંઈક ખરાબ વસ્તુ, કંઈક સારી વસ્તુ ગોતવાનું કહે છે, પણ દુર્યોધનને કાંઈ સારું મળતું જ નથી. અને આ જ ગુરુ દ્રોણ આ જગતમાંથી જ યુધિષ્ઠિરને એક નબળી વસ્તુ ગોતવાનું કહે છે, પણ યુધિષ્ઠિરને કાંઈ નબળું મળતું નથી. આવી જ એક વાત અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટની છે કે તેમને પેટમાં મળેલી અનેક વસ્તુઓને એમણે શોકેસમાં ગોઠવેલી છે. આ પ્રદર્શની જોવા લાખો લોકો આવે છે. આ પ્રદર્શનીમાં એક ઝાડુને ખૂબ જ સારી રીતે સજાવી અને શોકેસમાં ગોઠવેલ છે. ઘણા લોકો આ ઝાડુને જુએ છે અને વિચારે છે કે આ ઝાડુ અને આવી ભેટ શું હશે. ઘણા તો પૂછી પણ લેતા હોય છે કે આ ઝાડુ શા માટે. ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટે ઘણા લોકોને જવાબ આપ્યો કે આ ઝાડુ મને એક રાષ્ટ્રભક્તએ, એક રાષ્ટ્રભક્તને ભેટમાં આપેલું છે. આ ઝાડુ મેં સામે જ રાખ્યું છે, જે મને કાયમ માટે પ્રેરણા આપે છે કે મારે આ રાષ્ટ્રની ગંદકી સાફ કરવાની છે અને સાથે સાથે દેશની સેવા કરવાની છે. મિત્રો, નજર બદલે તો નજરિયા બદલે. એવી જ રીતે જો આપણો દ્રષ્ટિકોણ સારો હોય તો દરેક વસ્તુ આપણને સારી લાગે છે, અને આપણો દ્રષ્ટિકોણ નબળો હોય તો સારી વસ્તુ પણ આપણને નબળી લાગે છે. તો હકારાત્મક દ્રષ્ટિકોણ બનાવી આપણા જગતને સારું બનાવીએ. અસ્તુ.